वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज जनी श्री हरि कृष्ण महाराज जनी श्री स्वामी नारायण भगवान नी बधा भक्तों ने खूब भाव थी जय स्वामी नारायण श्री घनश्याम लीलामृत सागर महाराज ना बाल चरित्रों नु रसपान करिए छे गई काले 47मा तरंग सुधीनी कथा सांभळी महाराजे अद्भुत लीला चरित्रों कर्या श्वेतद्वीप अने बद्रिकाश्रमना मुक्तोने महाराजे सत्संगमां लईशुं संत बनावीशुं एवा वचन आप्या हाथ लांबो करीने पग लांबो करीने सरजू प्रसादने झाड उपर चढ़ाव्याने उतार्या ए चरित्र आव्युं अंतमां सुवासिनी भाभीने ज्यारे महाराजना महाराज ने दाढ़ दुखती थी एवं मनुष्य भाव आव्यो के केम आम थतुं हशे भगवान ने ते केम दाढ़ दुखे त्यारे महाराजे एमना मनुष्य भाव ने दूर करवा माटे अलौकिक चरित्र कर्युं 32 दाढ़ो कढ़ाई नाखी तोय पाछी एवी ने एवी रही अने दाढ़मांथी पाछा मोती थया मोती पाछा हंस आवीने चरी गया आ बधा द्रव्य चरित्र जोईने भाभीए प्रार्थना करी कि मने फरी वार महाराज आपना कोईपण चरित्रोनी अंदर क्यारे मनुष्य भाव न आवे एवी कृपा करजो महाराजे एवी आशीष आपी अमने એ રીતે 47 તરંગ પૂરા થયા 48મા તરંગનો પ્રારંભ થશે કરતા અકર્તા અન્યથા કરતા સમર્થ શ્રી ઘનશ્યામ વિષ્ણુ વિધિ વૈરાજ સરખા જપે નિત્ય જેનું નામ બાળ લીલા સાગરનું કુણ કરી શકે વર્ણન લાલા તણી અદ્ભુત લીલાન જાણે પંચવદન શંકા ન કરવી કોઈને પ્રભુ લીલા માયાજ કર જોડી કરું કાલાવાલા સ્વીકાર જો શુભ કાજ રસિક જન રસ પીએ મૂઢન સમજે મર્મ ગ્રંથિ કરે ગુણી જન તો પ્રગટ ના ગુણ કર્મ કોટી અંડાધીશ શ્રી હરિ સ્વામી સહજાનંદ કષ્ટહર્તા મોક્ષદાતા ઉદાહરણ સુખકંદ શેષાદિ ગુણ ગાય જેના પામે નહીં તે પાર ત્યારે બીજાનું સુગજુ છે સમજવાનું સાર માટે પ્રફુલ્લ મન વડે સુણો બાળ ચરિત્ર સાકરનું જ શ્રીફળ છે
त्याग भाग नथी मित्र। ભુમાનંદ સ્વામી લખે છે કે મહારાજ કેવા છે, તો મહારાજ એવા છે કરતા છે, અકર્તા છે અને અન્યથા કરતાય છે। ત્રણેય વસ્તુ એકમાં કેવી રીતે હોઈ શકે, પરસ્પર વિરોધ કેમાંય હોઈ શકે નહીં। કાં કોઈ કરતો હોય તો કહેવાય કે આ કરે છે, નથી કરતો તો કહેવાય કે નથી કરતો। પણ ભગવાન તો કેવા છે, કરતાય છે ન કરતાય છે। તમામ સૃષ્ટિ થાય છે કે જે કંઈ થાય છે, આશ્ચર્યો થાય છે, થયા છે ને થશે, બધાય મહારાજ કરે છે। તમામ ભગવાનની ઈચ્છા વિના, મરજી વિના એક તરણું પણ હલવા સમર્થ નથી। જે કંઈ થાય છે ભગવાન વતે જ થાય છે ને ભગવાન જ કરતા છે। તો આપણે થોડું ઘણું કરીએ તો આપણે કંઈક હું કર્યું કે મેં કર્યું કે મારાથી થાય છે ને હું ના હોય તો આ થાય નહીં, એવો આપણને અહંભાવ આવે છે। થોડું પણ ક્રિયા કરીએ છીએ ને કરનારા સ્વયં આપણે નથી। ભગવાન હલાવે ત્યારે હલી શકીએ છીએ ને ચાલાવે ત્યારે ચાલી શકીએ છીએ, નહીતર સૂઈ જઈએ તો ઊઠી પણ ના શકીએ। મહારાજ કે આપણે બેઠા હોય ને આપણે ધારીએ કે સ્વપ્નમાં જવું છે તો સ્વપ્નમાં પણ ના જઈ શકીએ, આપણે ધારીએ કે ઊંઘવું છે તો સીધા ઊંઘમાં પણ ના જઈ શકીએ, તો બીજું તો શું થઈ શકે। જે કંઈ થાય છે ભગવાન વતે જ થાય છે ને ભગવાન જ તમામ ક્રિયાના કરતા છે। હવે બધું જ જે ભગવાન કરે છે, તમામ જે કંઈ સ્થાવર જંગમ સૃષ્ટિ છે તમામના કરતા ભગવાન છે, તો તેમ છતાંય પાછા ભગવાન અકર્તા પણ છે। આટલું બધું કરે છે તો એ પાછા એને અકર્તા છે, કે તા કાંઈ નથી કરતા, એવું કેવું થઈ શકે કે તા બધું ભગવાન કરે છે, ભગવાનની જ ઈચ્છાથી ને ભગવાનની જ મરજીથી ને ભગવાનની જ આજ્ઞાથી થાય છે, પણ સ્વયં ભગવાનને કંઈ બધું કરવું પડતું નથી। ભગવાન કોઈના દ્વારા જે તે કાર્યને કરાવે છે। મોટા મોટા જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, તેને બ્રહ્માંડનું કારભાર આપી દીધું, એનાથી ઉપર પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, વિરાટ પુરુષ, આ બધા ઉપર નીચેથી બધા એને કાર્ય બધા પોતપોતાની રીતે કરે છે, પણ સ્વયં ભગવાન કંઈ બધું કાર્ય કરવા જતા નથી। જેમ કે બહુ મોટું કામ હોય, મોટી ફેક્ટરી હોય, તેનો માલિક હોય તો કહેવાય કે ભાઈ બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટનો માલિક છે, તો એ તો કંઈ ઓફિસમાં જઈને દરેક કામ પોતે કરતો ના હોય બધું, પણ કરતા કોણ કહેવાય, બધાનું કામ કરનારો કોણ, તો પહેલાં એનું નામ દેવાય નામ, પણ એ નામ જાતે પોતે ના કરતો હોય, પણ તેમ છતાં એ ધારે અને એમાંથી કાઢી પણ શકે ને ધારે અને રાખી પણ શકે ને ધારે તો કાલ બંધ પણ કરી શકે, બરાબર એની ઈચ્છાથી ને એની મરજીથી થાય। પણ ત્યાં તો એમાં એ તો હજી બધું પૂર્ણ સ્વતંત્ર ના હોય, બધા ક્યાં શું કરે છે બધું એને ખબર ના હોય, પણ ભગવાન તો ગમે ત્યાં બેઠા છે ત્યાં થકા એક કાળાવત છે ને કહેતા, એક કાળમાં દરેકે દરેક માણસ શું કરે છે। માણસ તો ઠીક દેવતાઓ અધિપતિઓ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ આદિ જે કાંઈ કરે છે, શું કરે છે ને કેમ કરે છે, અને મહારાજ ત્યાં બેઠા બેઠા સંકલ્પ કરે તો તરત એનું ત્યાં જ બધું સ્ટોપ થઈ જાય, આગળ કાંઈ કરવા સમર્થ થાય નહીં। મહારાજ કે વચનામૃતમાં આખો વિરાટનો દેહ આખો બધું એનું તૈયાર હતું, પણ જ્યાં સુધી એના ભગવાન એના જીવમાં પ્રવેશ ના કર્યો ત્યાં સુધી હલવા પણ સમર્થ થયો નહીં। એમ ભગવાન ક્યારે કોનું કેમ બંધ કરી દે તો કંઈ નક્કી, ભગવાન ધારે એટલું જ થાય, પણ તેમ છતાં ભગવાન ડાયરેક્ટલી નથી કરતા, ભગવાન કોઈકને નિમિત્ત કરે છે। ભગવાન ધારે તો એ સંકલ્પ માત્રમાં થઈ જાય, પણ ભગવાન કોઈકને કોઈ કોઈ કાર્યની અંદર નિમિત્ત બનાવે, એટલે એ કાર્ય એના દ્વારા થાય છે। અને બીજું ભગવાન એટલે અકર્તા નથી, ડાયરેક્ટલી નથી કરતા એટલે, અને કદાચ કરે પણ ખરા, પણ ભગવાન કરતા થકા પાછા અકર્તા એટલા કહેવાય છે કે કોઈ પણ ક્રિયાનું ભગવાનને બંધન નથી। આપણે કંઈક કર્યું હોય ને ભાઈ કે આ કોણે કર્યું, તો આપણે તરત કહીએ ભાઈ મેં કર્યું, આપણે રહી શકીએ નહીં, જો કંઈક થોડું કોઈક પૂછી લીધું અને કંઈક સારું કામ કંઈક થયું હોય તો ભાઈ તરત આપણે ઊંચા થઈને કહી દઈએ કે ભાઈ મારા દ્વારા થયું, મેં કર્યું એમ, અને જે તે કાર્ય આપણે કરીએ તો એના વેગ આપણને ચડી જાય, પ્રવૃત્તિ કરીએ તો પ્રવૃત્તિમાં થઈ જઈએ, કે બીજું કંઈક કરીએ જગતમાં કામમાં લાગી જાય તો જગતમાં થઈ જઈએ, પછી તરત આમ એ બધું ભૂલવું હોય તો તરત ભૂલી શકાય, અને એના વેવ્સ તો આમ અંદર અંદર જ રહે, અને એને ઉતારતા આમ કેટલો ટાઈમ લાગે, જેના જે કાર્યમાં લાગી ગયા હોય તો એ કાર્યના આમ આપણને વિચારો અને એમાં આપણી વૃત્તિ થઈ ગઈ, પછી કાર્ય ના મળે તો આપણે પાછા બે બાકડા થઈ જાય કે આજે હું લો। માણસોને પહેલાં
જોબ ના હોય તો એની ચિંતા હોય, પછી જ્યારે જોબમાં લાગી જાય, કામમાં લાગી જાય, પછી માનો થોડા દિવસ રજા મળે તો રજા પછી થોડા દિવસ સારી લાગે, પણ પછી લાંબો દિવસ જો રજા હોય રહે તો માણસ પછી બેબાકળો થઈ જાય કે હવે શું કરવું, એમ આખો દિવસ પહેલાંના જ વિચાર આવે, એ ભૂલી શકે નહીં. ભગવાન બધું કરે છે, પણ તેમ છતાંય કોઈ પણ ક્રિયાનું કે કોઈ પણ વસ્તુનું ભગવાનને બંધન નથી. ભગવાનને મોટા સત્પુરુષોનું બેયનું એવું હોય, એક જે તે કાર્ય કરે, પણ એ કાર્ય કર્યા પછી એનો કોઈ રંજ કે એનો ભાર કે એના વિચારો કે એમાં એનું હોય ને, તરત પાછા ભગવાનમાં થઈ જાય. આપણે થોડું થાય તો પાછું કેટલા સમય સુધી એના વિચારો રહે કે ભાઈ, અને ના મળે તો પાછા બેબાકળા થઈ જવાય. એમ ભગવાન બધું કરે છે, તેમ છતાં અકર્તા એટલે છે કે કર્યા પછી એનો કોઈ એને પાશ લાગતો નથી, એનું કોઈ બંધન રહેતું નથી. જેમ ભગવાન વચનાવૃતમાં કીધું કે આકાશ છે એ ચારેય ભૂતની અંદર રહ્યું છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ અને વાયુ, એ દરેકની અંદર આકાશ છે, પણ આકાશને પૃથ્વીનો પાશ લાગતો નથી, જળનો, તેજનો, વાયુનો એકેયનો પાશ કે તો એકેયનો સંગ, એકેયની અસર આકાશને થતી નથી, એનાથી નિર્લેપ રહે છે. એમ ભગવાન બધું કરે તેમ છતાં નિર્લેપ રહે, કોઈ પણ ક્રિયાનું બંધન ભગવાનને નથી, એટલે અકર્તા છે. ત્રીજું અન્યથા કરતા. અન્યથા કરતા એટલે કે જે સૃષ્ટિમાં કે જે જગતમાં કે જે નિયમથી પણ આખું અલગ થઈ જાય, જે સૃષ્ટિના નિયમથી પર ભગવાન બધું કરી શકે. આપણે જેમ કે મનુષ્ય થકી જ મનુષ્ય ઉત્પન્ન થાય, પણ ભગવાન ધારે તો પશુમાંથી મનુષ્ય ઉત્પન્ન કરે. ગોકર્ણ હતો તો ગાય થકી થયો હતો ને પુત્ર, એટલે ભગવાન આખું એમ જે ચક્ર છે આખી રીતભાત છે એનાથી પણ આખું અલગ જ નોખું કરી શકે. અન્યથા જે ક્યારેય થઈ જ ના શકે, જે ક્યારેય વિચારી જ ના શકે, જે ક્યારેય સૃષ્ટિમાં હોય જ નહીં. આજનું સાયન્સ જેમ હોય એ શું કરે તો ભાઈ, દૂધી હોય તો દૂધીને કંઈક લાંબી કરે, મોટી કરે, મરચાં હોય તો મરચાંને અલગ અલગ કલરના કરે, પણ એવું કરે કે મરચાંમાં કંઈ દૂધી આવે ને દૂધીમાં મરચાં આવે એવું થાય? પણ એ કામ ભગવાન એ કરી શકે. જેમ પેલા ધોળકાના ધના ભગત હતા અને રેતી વાવી તો રેતીમાંથી તુંબડા થયા, અને તુંબડામાંથી પાછો બાજરો નીકળ્યો, તુંબડામાં કંઈ બાજરો આવે તો તુંબડામાંય બાજરો આવ્યો. એટલે ભગવાન જે વસ્તુ ક્યારેય ના થઈ શકે એને પણ કરી શકે ભગવાન, પાછા અન્યથાય કરી શકે. ગોપાળાનંદ સ્વામી જેમ ગ્રહણ થવાનું હતું વડોદરામાં, તો સ્વામીના વચને સ્વામીના સંકલ્પે ત્યાં વડોદરામાં ગ્રહણ જ ના દેખાયું. જે બાકી સૃષ્ટિના ક્રમ આ તે તો બધું થવાનું શક્ય જ હોય, એમ જ થતું હોય, પણ એક ભગવાનના એવા મોટા સત્પુરુષે જો અન્યથા કરતા કરી દેતા હોય સૃષ્ટિના ક્રમને, તો ભગવાન તો કરી શકે. જેમ પેલા અમીર ખાચરની ગોળી મરી ગઈ તો મચ્છરિયાના જીવને ગોળીમાં નાખી દીધો તરત, એટલે એ બધું અન્યથા કરતાના કહી શકાય કે ભગવાનના એવા મોટા સત્પુરુષ છે એવું અન્યથા કરતા કરી નાખે, પણ ભગવાન તો સર્વસમર્થ છે. એટલે ભગવાન કરતાય છે, અકર્તાય છે અને અન્યથા કરતા એવા ભગવાન છે, એવા સમર્થ છે ભગવાન. મોટા મોટા અધિપતિઓ, દેવતાઓ, વૈરાટ પુરુષ, પ્રકૃતિ પુરુષ વગેરે પણ જેનું નિત્ય જપ કરે છે, જેનું જ્ઞાન કરે છે, ભગવાનની બાળલીલા સાગર કેવી છે તો કે એનો કોઈ વર્ણન કરી શકે નહીં એવી ભગવાનની લીલાઓનો સાગર છે. મહારાજની લીલા અદ્ભુત છે, એને મોટા મોટા દેવતાઓ કે ઇન્દ્રાદિક, ચંદ્રાદિક કે શેષ શારદ વગેરે પણ એનો મહિમા ગાઈ શકતા નહીં, માટે એના ભગવાનના ચરિત્રમાં કોઈ પ્રકારની શંકા કરવી નહીં. કર જોડી કરું કાલાવાલા, સ્વીકારજો શુભ કાજ. સ્વામી કે કર જોડીને કાલાવાલા કરીને કહું છું કે આ ભગવાનની લીલા છે, અને અતિ ભાવથી અતિ રસપૂર્વક પ્રેમપૂર્વક એનું પાન કરશો તો તમારા જીવનું રૂડું થશે. રસિક જન રસ પીએ, મૂઢને સમજે મર્મ. જે રસિક ભક્તો છે ભગવાનની લીલાની અંદર રસ માનનારા, એ તો અતિ ભાવથી અતિ પ્રેમથી આ લીલાનું પાન કરે છે, પણ જે મૂઢ લોકો છે, મતિમંદ છે, એને આ લીલામાં સંશય થાય, શંકા થાય કે આવું થતું હશે, આમ હોતું હશે, આવું કરાતું હશે, આવું બધા સંકલ્પો અને આવું ગાઢ સંકલ્પો એ ઘડ્યા કરે છે. પણ ભગવાનના ભક્તને તો એમાંથી ભગવાન કોઈ પણ લીલા હોય એમાં એને અહોભાવ થાય છે, અલૌકિક ભાવ થાય છે. કોટી અંડાધીશ શ્રી હરિ કહેતા, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન છે એવા સહજાનંદ સ્વામી બાળ સ્વરૂપે પ્રગટ થઈને આ લીલા કરે છે. ભગવાન કેવા છે તો કષ્ટહર્તા અને મોક્ષદાતા. જે કોઈ એના આશ્રિત થાય છે એની લીલાનું રસપાન કરે છે અને તમામ કષ્ટોને ભગવાન દૂર કરે છે અને જીવનો સહેજે સહેજે મોક્ષ કરે છે, મોક્ષને આપનારા છે.
સુખના કંદ છે કે તા સુખનું મૂળ. બીજે બધેથી સુખ લેવા જઈએ તો સુખ મળે નહીં, પણ ભગવાનના ચરિત્રોમાંથી, ભગવાનની મૂર્તિમાંથી અને ભગવાનના સ્વરૂપનું જે સુખ છે એવું સુખ ક્યાંય નથી. અને એ જ સાક્ષાત સર્વે સુખનું મૂળ એ છે, ત્યાંથી બધા સુખ મળે છે, પણ તેના સિવાય બીજે કોઈ જગ્યાએ સુખ નથી. બધા એના રસનું, એના મહિમાનું પાન કરે છે અને એના ગુણોને ગાય છે. માટે સ્વામી કહે છે, પ્રફુલ્લિત મનથી બધાએ ભગવાનના ચરિત્રોને સાંભળજો. અને ભગવાનના ચરિત્રો કેવા છે તો કે સાકરના નાળિયેર સમાન છે. ગુરુજી કથામાં વારંવાર કહે ને કે ભાઈ, સાકરના નાળિયેરમાં છોતરાય સાકરનાને, કાછલાય સાકરનાને, એનું અંદરનું ટોપરું સાકરનું, બધું સાકરનું, એમાં કંઈ ત્યાગભાગ આવે, એમાં છોતરા કાઢવાના આવે નહીં. બધે બાજુથી ગળ્યું જ લાગે, જ્યાંથી જમો તે, ઉપરથી જમો, નીચેથી જમો, અંદરથી જમો, બહારથી જમો, એમ ભગવાનના ચરિત્રો બધી બાજુથી આપણને રસને સુખને જ આપનારા છે. હવે એની લીલા ચરિત્રો કહે છે. સુણો શ્રોતા, સુણો એક ચિત્તે કરી, બીજું ચરિત્ર કહું છું ફરી. એક સમય માં ધર્મ દેવ સ્નાન કરવા ગયા તત ખેવ. એક સમયનો પ્રસંગ છે, ધર્મપિતા સ્નાન કરવા માટે ગયા છે. કઈ જગ્યાએ? તો કે જે જન્મસ્થાન છે મહારાજનું, ત્યાં બહાર જે કૂવો છે એ કૂવાના કાંઠે ધર્મપિતા સ્નાન કરી રહ્યા છે. સરસ મજાના જળથી સ્નાન કર્યું અને સ્નાન કર્યા પછી સુવાસની ભાભી ધર્મપિતાને પહેરવા માટેના કપડાં વગેરે ત્યાં નજીક આપવા માટે આવ્યા છે અને આપ્યા. અને પછી સુવાસની ભાભી સંકલ્પ કરે છે, પછી સતી વિચારે તે ઠામ, મારા સસરાનું તે ધર્મ નામ, સર્વ લોક કરી મન ભાવે ધર્મદેવ કહીને બોલાવે. પણ ધર્મને મુખ ચતુર હોય તેટલા હાથ જરૂર. સુવાસની ભાભી નિત્ય નવા સંકલ્પો જ કરે છે. એટલે આજે વિચારે છે કે ધર્મપિતાને બધાય આખાય લોકમાં બધાય ધર્મદેવ કહે છે, અને ધર્મને તો ચાર મુખ હોય. કેટલા? ચાર મુખ હોય અને ચાર હાથ હોય, અને વળી ચરણ તો કહે છે ચાર, અને ચાર ચરણ પણ હોય છે, અને અષ્ટ નેત્ર હોય, આઠ આંખો હોય છે, આવું બધું શાસ્ત્રમાં વર્ણન છે. તો આ તો ધર્મદેવ કહેવાય છે અને બધા ધર્મય કહે છે, પણ દેખાય છે તો મનુષ્ય સરખા. એ મનુષ્યનું આને શું કહેવાય, આવું સતત આવું જ મન હોય બધાયનું, એ સતત વિચારતો હોય, કંઈક વાંચ્યું હોય, કંઈક જોયું હોય, કંઈક સાંભળ્યું હોય, તો તરત બધી જગ્યાએ એપ્લાય કરવાનું માણસ ચાલુ જ કરે કે ભાઈ આવું હોય, ભગવાન આવા હોય, મોટા આવા હોય, આમાં કેમ આમ હશે ને કેમ આમ છે, એ હંમેશા સંકલ્પ વિકલ્પમાં વિશેષ હોય. પણ જેની બુદ્ધિ એકવાર તમામ સિદ્ધાંતોને તમામ જોયા પછી સ્થિર થઈ જાય, બધું પાકું જોઈ લીધું, ભગવાનને ભગવાન જાણ્યા, લક્ષણો યુક્ત, પછી બહુ તર્ક કુતર્ક કરવા નહીં. ભગવાનને મોટાને એકવાર યથાર્થ ઓળખવા, પણ સાચાને કમ્પ્લીટ ઓળખ્યા પછી એમાં ત્યાં આપણો મન બુદ્ધિ પ્રાણ બધું ત્યાં અર્પણ કરવું. પછી એ જેમ કહે, અમે રાત કે તો રાત, દિવસ કે તો દિવસ, એ જેમ કહેશે, એ જેમ કરાવશે, એમાં મારું રૂડું જ અને મારું હિત જ હશે, આવું દૃઢ રાખવું. ભક્તિમાં અહીંયા સુવાસની ભાભી સંકલ્પ કરે છે, ધર્મને તો શાસ્ત્રમાં આ રીતે વર્ણવ્યા છે. એટલે ધર્મનું તો સ્વરૂપ આવું હોય, શાસ્ત્રમાં આ રીતનું વર્ણન છે. નથી દેખતી હું કોઈ દિન મુજ સ્વસુરનું એવું તન, મેં તો ક્યારેય ધર્મપિતાનું આવું સ્વરૂપ જોયું જ નથી. એ તો મનુષ્ય સરખી જ આકૃતિ જણાય છે. એવો સંકલ્પ કરે છે, જ્યાંય ધર્મદેવ વિશે મનમાંય, વસ્ત્ર લઈને ત્યાંથી જરૂર, પછે પહેરે છે જઈને તે દૂર. પછી ધર્મપિતા ત્યાંથી વસ્ત્ર લઈને થોડા દૂર જઈને વસ્ત્ર પરિધાન કરે છે. એટલાની અંદર શું કહેવાય, ઘનશ્યામ મહારાજ ભાભીના સંકલ્પને જાણી ગયા કે ભાભી આવો સંકલ્પ કરે છે. સુવાસની ભાભી, નિજ પુત્ર ઈચ્છાએ તે વાત ધર્મદેવે જાણી છે સાક્ષાત. ઓ, ભગવાનની ઈચ્છાથી પછી ધર્મપિતાને ઘનશ્યામે આ વાત જણાવી. ભગવાનની ઈચ્છાથી ધર્મદેવને એ વાત જણાણી કે સુવાસિની આવો સંકલ્પ કર્યો છે, એ વાતની ધર્મપિતાને ખ્યાલ આવ્યો. પણ ક્યારે ખ્યાલ આવ્યો? ભગવાનની ઈચ્છાથી ખ્યાલ આવ્યો. સત્ય સંકલ્પ કરવા સારું, ધર્મે મૂળ સ્વરૂપ ત્યાં ધાર્યું. લો, એટલે ધર્મપિતાએ મહારાજની ઈચ્છાથી ત્યાં પછી પોતાનું જે મૂળ સ્વરૂપ હતું એ ત્યાં પ્રગટ કર્યું. ધર્મપિતાએ ધર્મશાસ્ત્ર ગ્રહ્યું એક હાથ, બીજે કનક જારી છે સાથ. એક હાથમાં
ધર્મશાસ્ત્રનું પુસ્તક ધાર્યું છે, બીજા હાથમાં કનક જારી કહેતા સોનાનો કળશ જળ જારી છે, જે મુક્તાનંદ સ્વામી હાથમાં લઈને ઊભા હોય છે ને, આપણને દર્શન થાય છે ને એ રીતે મુક્તાનંદ સ્વામી જેમ કનક જારી કહેતા જળનો સોનાનો લોટો હાથમાં લઈને ઊભા હોય, એમ ધર્મદેવ એક હાથમાં શાસ્ત્ર છે અને બીજા હાથમાં સોનાનો જળનો લોટો ભરીને ઊભા છે. કર્યો સંપુટ બે કર સાર, અને બીજા બે હાથથી બે હાથ જોડીને ભગવાન આગળ સ્તુતિ કરે છે, કરે હરિની સ્તુતિ અપાર. આ રીતે ચાર હાથના દર્શન થયા, એક હાથમાં પુસ્તક, એક હાથમાં કનકનો સોનાનો જળનો લોટો, અને બીજા બે હાથથી ભગવાનને નમસ્કાર કરે છે. કોને કરે છે? તો કે પોતાના પુત્ર જે ઘનશ્યામ તેની સ્તુતિ કરે તે ઠામ. લો, ધર્મદેવ મૂળ સ્વરૂપે પ્રગટ થઈને બે હાથથી ઘનશ્યામની સ્તુતિ પ્રાર્થના કરતા હોય એવા સુવાસિની ભાભીને દિવ્ય અને અદ્ભુત દર્શન થયા. દીધા અદ્ભુત એવા દર્શન, સુવાસિની થયા છે પ્રસન્ન. લો, એટલે સુવાસિની ભાભીએ તો આ દિવ્ય દર્શન કરીને અત્યંત આનંદી થઈ કે ઓહો, મેં તો સંકલ્પ કર્યો એટલામાં તો આ ધર્મદેવે સત્ય કર્યો, એટલે અત્યંત પ્રસન્ન થયા, આનંદિત થયા. કહે અવધ પ્રસાદ વાત, એવા સુવાસિની મુજ માત. લો, અવધ્ય પ્રસાદજી આ ગ્રંથના વક્તા છે, ઘનશ્યામ લીલામૃત સાગરના રામશરણજી એના શ્રોતા છે. એટલે અયોધ્યા પ્રસાદજી કહે છે કે મારી માતા સુવાસિની ભાભી, સુવાસિની બાઈ એ આવા સંકલ્પો કરતા અને મહારાજને એમના સંકલ્પ અવારનવાર કોઈ ને કોઈ રીતે મહારાજ પૂર્ણ કરતા. આવી રીતે કહે છે, ધર્મભક્તિ અમારું છે નામ. ઓકે, પાસે આવીને બે કર ભામી, કરે પ્રાર્થના શિર નામી. પુત્ર વધુને દાદા કહે છે, શું વિચાર તમોને રહે છે? પછી તો સુવાસિની ભાભી પાસે આવીને બે હાથ જોડીને ધર્મપિતાને વંદના કરી, પ્રાર્થના કરી, ત્યારે ધર્મપિતા કહેવા લાગ્યા છે કે તમે શું વિચાર કરો છો? અમે ધર્મ અને ભક્તિ અમારું નામ છે, અને અમારા પુત્ર રૂપે જે થયા છે ઘનશ્યામ એ સાક્ષાત ભગવાન છે, અક્ષરાધિપતિ છે, પુરુષોત્તમ નારાયણ છે. એ સામાન્ય દ્રષ્ટિમાં કોઈના કળ્યામાં આવે નહીં, પણ આ જ્ઞાન અતિ ગૂઢ છે અને રહસ્યમય છે. અમો મનુષ્ય રૂપે દેખાઈએ તવ સુખ માટે અમે રહીએ. એટલે આ મનુષ્ય રૂપે દેખાઈએ છીએ તો તમારા સુખને માટે રહીએ છીએ. જો દિવ્ય ભાવ સોતા રહીએ તો તમને સુખ પણ થાય ને રહી પણ શકાય નહીં, એટલા માટે અમે આ સ્વરૂપે મનુષ્ય આકારે વર્તીએ છીએ. મનુષ્યને જેમ ચાલીએ છીએ, બોલીએ છીએ, હસીએ છીએ, ખાઈએ છીએ, ફરીએ છીએ, વાત કરીએ છીએ, આ બધું મનુષ્યના સુખને માટે કરીએ છીએ. બાકી અમારા મૂળ સ્વરૂપે તો અમે જેમ શાસ્ત્રમાં વર્ણન છે એવા જ છીએ. એ સમજી લેજો તમે મન. પછી હતું તેવું ધર્યું તન. પછી આવું કહીને ધર્મપિતા પાછા પોતાના જે મનુષ્ય કાર્ય હતા એ રીતે પાછા થઈ ગયા સુવાસિની ભાભીને કીધા પછી. એટલે વિસ્મય પામ્યા સુવાસિની બાએ, વખાણે છે ધર્મની વડાઈ. પછી તો સુવાસિની ભાભીને અતિ આશ્ચર્ય થયું કે મને પણ આવા નિત્ય બધા સંકલ્પો થયા કરે છે અને મારી મતીને આવા ખોટા ઘાટ થયા કરે, મતિમાં યોગ્ય નથી. પછી સુવાસિની ભાભીને આશ્ચર્ય થઈ, મા ભક્તિ માતાને પોતાની બધી જ્યાં કંઈ વાત જોઈ બધી એ ભક્તિ માતાને કીધી અને સુંદરીબાઈને કીધી કે આજે તો મને આવો સંકલ્પ થયો અને ધર્મપિતાએ પ્રગટ થઈને આવી રીતે મને દર્શન આપ્યા. આવી રીતે ભગવાને સુવાસિની ભાભીને ધર્મપિતાનો દિવ્ય ભાવ દર્શન કરાવ્યા. વળી સુણવાલાનું ચરિત્ર, અતિ પાવન પુણ્ય પવિત્ર, ઉત્તમ માસ અધિક આવ્યો, સર્વે દંપતીને મન ભાવ્યો, હીરાત્રવાળીને વશ રામ, ધાર્યું અધિક માસમાં કામ, વળી પૂરના જન અશેષ, લીધો નાવાનો નિયમ વિશેષ, મલમાસમાં નાવું છે સત્ય, નારાયણ સરોવરે નિત્ય, એક દિવસ વાલીડો વેલા, નાઈ ઘેર આવ્યા સહુ પેલા. એક દિવસની વાત છે, કેતા ઉત્તમ માસ, અધિક માસ, પુરુષોત્તમ માસ નો પ્રારંભ થતો હતો અને બધાએને ખૂબ આનંદ અને ઉત્સાહ હતો. બધાએ ભેગા થઈને નિયમ લીધો. આખા એ પૂરના જનોએ, કેતા છપૈયાપુરના તમામ લોકોએ, હીરાત રવાડી, વશરામ, આ બધાએ તમામ ભેગા થઈને
કે આખા અધિક માસમાં આપણે વિશેષ સ્નાન કરવું, કે તો બીજે રેગ્યુલર તો સ્નાન કરતા હોય પણ નિત્ય નારાયણ સરોવરમાં સ્નાન કરવું, આવો બધાએ નિયમ લીધો. ને એક દિવસ ભગવાન પણ વહેલા સવારે, મહારાજ તો નારાયણ સરોવરમાં નિત્ય સ્નાન કરતા, તો મહારાજ સ્નાન કરીને વહેલા ઘરે સૌથી પહેલાં પાછા આવી ગયા છે. અને બીજા બધા હજી સરોવરમાં હશે ને આ બાજુ સૌથી પહેલાં મહારાજ આવી અને સુવાસિની ભાભી જ્યાં ઘરમાં છે ત્યાં સુવાસિની ભાભીને કહેવા લાગ્યા, મહારાજ અમને લાગી છે ઘણી ભૂખ, જમવા આપો તો થાય સુખ. અમને ભૂખ બહુ લાગી છે માટે અમને જલ્દી જમવાનું આપો. ત્યારે સુવાસિની ભાભી કહે છે કે થોડી વાર બેસો, દાળ ભાત તૈયાર થાય છે ને હમણાં થોડી વારમાં રોટલી કરી આપું. ત્યારે મહારાજ કહેવા લાગ્યા, હરિ કે ઘડીએ ન ખમાય, મારું મન ભૂખે અકળાય. મને બરાબર ભૂખ લાગી છે, હવે કંઈ ખમાઈ શકાય એવું નથી, મારે અત્યારે જ જમવું છે. ઘણી ક્ષુધાતે લાગી છે આજ, માટે ખાવા આપો સુખ સાજ, કંઈક સારું ખાવાનું આપો, કે બહુ ભૂખ લાગી છે. એવું કહીને લાંબા કર્યા ચરણ, ઘસવા લાગ્યા શરણ શરણ લો. પછી તો ભૂખ ભાભી કહે કે ભાઈ હમણાં હજી તૈયાર થાય છે, હજી તત્કાળમાં તો કંઈ છે નહીં, થોડી વાર બેસો, થોડી જ વારમાં તૈયાર થઈ જશે, પછી તમને જમાડી દઈએ. ત્યારે ઘનશ્યામ મહારાજ તો પછી અકળાવા લાગ્યા અને નીચે બેસીને લાંબા બે પગ કરીને મંડ્યા થોડા ઘસવા માટે. મહારાજ કે મારે તો અત્યારે જ જમવું છે, પછી નહીં. નાકે પહેર્યાની વાળી તમારી, લઈ જાવા મતી થઈ મારી. પછી ભાભી કીધું કે જો આ તૈયાર જ થાય છે થોડી વારમાં. ત્યારે ઘનશ્યામ તો થોડાક જીદ પકડીને પગ ઘસવા લાગ્યા કે મારે તો અત્યારે જ જોઈએ અને અત્યારે જ જમવું છે. અને ઘનશ્યામ પાછા કહેવા લાગ્યા, તમારે નાકમાં પહેરવાની જે વળી છે નથડી આગી, એ કહે કે એ લઈને મારે હવે જતું રહેવાની ઈચ્છા થઈ છે. કે એવું કહીને વાળી લઈ લીધી, ભોજાઈને દલગીર કીધી. બહુ નામી આવ્યા ઘર બહાર, કેડે ભાભી દોડ્યા તેણી વાર. પછી તો મહારાજ એમની જે પેલી હતી વાળી નાકમાં પહેરવાની નથડી, એ કાઢેલીને બાજુમાં મૂકેલી, તો એ લઈને ઘનશ્યામ તો સીધા ભાગ્યા લઈને. અને ભાભી પણ દિલગીર થઈ ગયા કે ઘનશ્યામ આ લઈને ક્યાં નાખશે ને કંઈક ખોઈ નાખશે ને કંઈક રમતા રમતા પાડશે તો પછી તકલીફ થશે. એટલે એ પાછળ પાછળ દોડ્યા પણ ઘનશ્યામ તો કંઈ હાથમાં આવે નહીં. ભાઈ લાવો તમે મારી વાળી, વિશ્વંભર તમે હદ વાળી. દોડી ઊભા કૂવાને કિનારે, ત્યાં રહીને બોલ્યા પ્રભુ. ત્યારે ભાભી પાછળ દોડતા દોડતા થાક્યા ને પછી કહેવા લાગ્યા કે ભાઈ ઊભા રહો ને મને વાળી પાછી આપી દો, તમને હમણાં જમવાનું તૈયાર થઈ જશે. પણ ઘનશ્યામ તો દૂર ઊભા રહીને કૂવાના કાંઠે ઊભા રહીને પછી વાળી બતાવતા બતાવતા બોલવા લાગ્યા, હે ભાભી આ વાળી પાસે મારે, તેમાં વર્તી લાગી છે તમારે. જય આપું કંદોઈને ઘેર, બરફી ખાશું એની રૂડી પહેર. હવે તમે બરફી જમવાના છીએ આ વાળી આપીને, તમને વાળી બહુ ગમે છે ને પણ અમે એને આપી દઈશું કંદોઈને અને એની બરફી પેંડા વગેરે જમશું ને અમને અમારી ભૂખ પાંગશું. તમે તો કંઈ બરફી પેંડા જમાડો એમ છો નહીં અને દાળ ભાત તો ઘણા ખાધા મહારાજ, કે હવે અમારે હવે આ બરફી ખાવી છે ને પેંડા ખાવા છે, એટલે કંદોઈને જઈને અમે આપીશું. તમારી રોટલી નથી ખાવી, ભલી વાળી મારે હાથ આવી. હવે તો આ વાળી હાથમાં આવી ગઈ છે સોનાની, એટલે હવે રોટલી જમવી નથી, હવે તો બરફી પેંડા જમીશું. એવું કહીને પ્રભુ નાસી ગયા, મીઠાઈવાળાને ત્યાં જઈને ઊભા રહ્યા. લો પછી તો મહારાજ લઈને પહોંચી ગયા હલવાઈને ત્યાં, અને પહેલાંને આપી વાળીને કીધું કે ભાઈ મારે સારી સારી મીઠાઈ જમવી છે ને એ જોઈએ છે. અને ભગવાન તો પાછા એકલા હતા ને, પોતાના મિત્રોને લઈ લીધા હતા જોડે, વેણી માધવ રામ પ્રયાગ નાનાભાઈ ને બધાને ભેગા કરેલા. અને પછી મહારાજે પહેલાં મીઠાઈવાળા પાસેથી મીઠાઈઓ ખરીદી, જેટલી જોઈતી હતી એટલી બધી ભરી, અને બધાને મિત્રોને લઈને પછી મહારાજ પહોંચ્યા મીન સરોવર પાસે. સર્વે ને લઈ ત્યાંથી સધાવ્યા, મીન સાગર ઉપર આવ્યા. મધુ વૃક્ષ હેઠે તેણી વાર, સખા સંગે બેઠા ચંદ્રાકાર. પછી મીન સરોવરના કાંઠે જે મધુનું ઝાડ હતું ત્યાં મહારાજ બધા બાળ મિત્રોને કીધું, ચાલો આજ તો સરસ મજાની મીઠાઈ જમવાની છે. એટલે બધાએ ગોળ અર્ધ ગોળાકારમાં ચંદ્ર આકારમાં બેસી ગયા છે અને મહારાજે બધાએને સરસ મજાની મેવા મીઠાઈઓ જમાડીને બધાને તૃપ્ત કર્યા. બધાએ કહે કે ઓહો આવી મીઠાઈને આવો જમવાનો તો કોઈ દિવસ જમ્યા નથી.
એકાદું જમ્યા હોય ને, થોડુંક જમ્યા હોય, પણ આજે તો બરાબર જમવાનો લાભ મળ્યો. આવો લાભ ક્યારે મળ્યો? એ મહારાજ કે ભાઈ મારી ભેગા તો તમને નિત્ય નવા નવા લાભ જ મળશે. એટલે મહારાજે બરાબર બધાને મીઠાઈઓ જમાડી. જમીને તૃપ્ત થયા જીવન પછી આવ્યા છે નિજ ભુવન. બધાને જમાડીને આનંદ પમાડીને પછી મહારાજ પાછા ઘરે આવ્યા. ધર્મ ભક્તિ કરીને ત્યાં સ્નાન તે ઘેર આવ્યા ભગવાન. પછી પાછળથી બધા સ્નાન કરવા ગયેલા નારાયણ સરોવરમાં, એ પછી ધીરે ધીરે સ્નાન કરીને ઘરે આવેલા અને ત્યાં રસોઈ તૈયાર થઈ. ધર્મદેવ બધા ત્રણેય કુમારો ભેગા થઈને જમવા બેઠા છે. પિતા પુત્ર વગેરે બધા જમીન પછી પાનબીડા જમતા જમતા આંબલીના ચોતરા નીચે ત્યાં બધા વાતોચીતો કરે છે, બેઠા છે. અને આ બાજુ બધાને જમાડ્યા પછી હવે ભક્તિ માતા અને સુવાસિની બાઈ એ પણ હવે જમવા બેઠા છે. એટલે પહેલાં આવું બધું હતું, અત્યારે તો એવું કહી રહ્યું નથી. પહેલાં ઘરમાં બહેનો હોય તો બધાને આખાને જમાડે ને પછી છેલ્લે એ લોકો જમવા બેસે. હવે તો બધા ગમે ત્યારે ગમે તે આવીને પોતપોતાના ટાઈમ પ્રમાણે જમી લે. બધાને જમાડ્યા પછી ભક્તિ માતા અને સુવાસિની બાઈ એ બંને જણા જમવા બેઠા છે. ઠાકોર જમાડતા જમાડતા ભક્તિ માતાની નજર સુવાસિની બાઈ તરફ ગઈ, પણ નાકમાં કંઈ જોયું નહીં, ખાલી જોયું. સધવા સ્ત્રી હોય ને નાકમાં કંઈક ને કંઈક હોય જ, પહેલાં એવું હતું. એટલે સુવાસિની ભાભીને નાકમાં જ્યારે પેલી વાળી ના જોઈ એટલે ભક્તિ માતા પૂછવા લાગ્યા કે ભાઈ સુવાસિની બાઈ તમારી પેલી વાળી કઈ ગઈ, નાકમાં કંઈ દેખાતી નથી, વધુ ક્યાં ગઈ તમારી વાળી, આજ નાકે પહેરી નથી ભાળી. સુવાસિની કહે સુણો માત પૂછો ઘનશ્યામને એ વાત. સુવાસિની ભાભી કહે કે ભાઈ મને ખબર નથી, આ ઘનશ્યામને એ બધી વાતની ખબર છે. ઘનશ્યામ કંઈક લે અહીંયા મૂકી હતી, લીધી હતી, એમને ખબર હશે ક્યાં લઈ ગયા ને ક્યાં મૂક્યા અને શું કર્યું, ઘનશ્યામને પૂછો ત્યારે ખબર પડે. એટલે ભક્તિ માતા તરત જ ઘનશ્યામને બોલાવે કે ઘનશ્યામ અહીંયા આવો, આ શું છે ભાભીની વાત, આ ભાભીની વાળી ક્યાં મૂકી આવ્યા તમે, તમારા પોતે ભોજાઈ સહિત તેની વાળી લીધી છે કે નહીં. પૂછ્યું કે આ વાળી તમે લીધી છે? ત્યારે લાલ કહે મેં લીધી છે વાળી, રોટલી જમવા ન વાલી, એ આપી હલવાઈના ઘેર, મીઠાઈ ખાધી છે રૂડી પેર. ઘનશ્યામ કહે કે હું આવ્યો પણ મને ભૂખ લાગી ને મને કંઈ રોટલી કે કંઈ તૈયાર હતું નહીં, કંઈ જમવા પણ આપ્યું નહીં, એટલે પછી તો મેં લઈને હલવાઈને ત્યાં જઈને મીઠાઈ જમ્યો. એટલે ઘનશ્યામે તો જેવું હતું એવું કહી દીધું. માતા કે લાગે ભૂખ તમને, પહેલેથી કહેજો આવી અમને. ઘનશ્યામને ખીજાય થોડા ભક્તિ માતા. માતા કે ભાઈ તમને ભૂખ લાગે ને તો થોડું પહેલાં કહી દેવું, થોડું વહેલા ભૂખ લાગતા પહેલાં જ કહી. પણ ભાઈ છોકરાઓને તો એવું હોય નહીં, ટાઈમે જ સીધું જમવાનો ટાઈમ થાય ત્યારે જમે નહીં, અને બધું પૂરું થઈ જાય ત્યારે જમવાનું માગે, એનું નામ છોકરાઓ. એટલે ઘનશ્યામ તો અહીંયા બાળ ચરિત્રો કરે એટલે મહારાજ તો એવી રીતે જ વર્તે છે. પણ ભક્તિ માતા કહેવા લાગે તમને ગમે ત્યારે ભૂખ લાગે ને ત્યારે અમને આવીને કહેવું, પણ આવું તમારે ક્યારેય કરવું ને, જમ્યાનું કરી આપીશું હાલ, વસ્તુ લેવી નહીં કોઈ કાળ, તમે જે કહેશો ને જેવું માગશો એવું કરી આપશો, પણ તમારે ક્યારેય કોઈ વસ્તુ લઈને આવું ભાગી જવું નહીં. આવું થોડું ભક્તિ માતાએ કીધું છે. આમ કર્યાથી ઇજ્જત જાય, કરે લોક તમારી નિંદાય, પછી તો લોકમાં તમારી ખોટી વાતો થાય કે ભાઈ ઘનશ્યામ તો આવું કામ કરે છે, એમ કરીને આપણી લાજ જાય. માટે લાજ જાય એવું કરવું નહીં, લોકમાં આબરૂ જાય એવું કરવું નહીં. માટે તમને ગમે ત્યારે ભૂખ લાગે ને કંઈક જમવાની ઈચ્છા થાય તો અમને કહી દેવું. માતા એવી શિખામણ દે છે, શ્યામ સુણીને ધ્યાનમાં લે છે. ઘનશ્યામ મહારાજ કે હા અમે ફરીવાર એવું કરશું નહીં, હવે જ્યારે ભૂખ લાગશે ત્યારે તમને જણાવી દઈશું. એટલામાં ઈચ્છારામભાઈ માગે પાણી પીવા સારું, ત્યાંય જળનો કટોરો લઈ કર લઈ ચોતરા ઉપર આવ્યા સહી. એટલામાં ઈચ્છારામજી મહારાજ જે આંબલીના ઝાડ નીચે બેઠા છે પિતાજી સાથે, ત્યાં બેઠા બેઠા કીધું કે ભાઈ મારે પાણી પીવું છે, મને પાણી આપો. એટલે જળમાં જળનો કટોરો લઈને ચોતરા પાસે પાણી લઈને આવે છે. ત્યાં તો અદ્ભુત આશ્ચર્ય જોયું. બેઠા છે ધર્મદેવની જોડે, માતાએ પાણી પાયું છે કોડે. પછી જોયું માતાએ તે સ્થળ, શ્રીહરી બેઠા છે ત્યાં આગળ. જુએ છે ઓસરી સામુ માતા, ત્યાં તો ઊભા દીઠા જગત્રાતા. જ્યાં ઈચ્છારામને પાણી આપવા આવ્યા છે ત્યાં ધર્મપિતા વગેરે બેઠા છે, અને ત્યાં જોયું તો ત્યાં પણ ઘનશ્યામ બેઠેલા, અને પછી આમ પાછળ વળીને જોયું તો ઓસરીમાં પણ ઘનશ્યામ જોયા. બે બાજુ એક સાથે બે સ્વરૂપે ઘનશ્યામ દર્શન આપ્યા. ભક્તિ માતા આશ્ચર્ય પામ્યા કે આ શું છે, આ શું જોઈએ છે, કંઈ ખબર પડતી નથી. પામે વિસ્મે પામ્યા છે અનુપ, જોયા હરિના બંને સ્વરૂપ.
આ રીતે બે સ્વરૂપ જોઈને માતા વિસ્મય પામ્યા, આશ્ચર્ય પામ્યા. માતાએ દેખ્યું એવું ચરિત્ર, વિચારે મન પુણ્ય પવિત્ર, ધર્મ ગયા છે કંદોઈ પાસ, વાળી લાવી આપી સુખ રાશ. આજે આવી રીતે જ્યાં બે સ્વરૂપે ઘનશ્યામને એક સાથે જોવે છે એમાં તો કંઈક ત્રીજું આશ્ચર્ય જોયું. એને એવું દેખાય છે કે માતાને કે ધર્મપિતા ઊભા થયા અને કંદોઈ પાસે ગયા અને કંદોઈ પાસેથી પાછી વાળી પાછી લઈ આવ્યા અને પાછી આવીને પાછી જોખમના હાથમાં કહેતા રામપ્રતાપના હાથમાં ધર્મપિતાએ વાળી પાછી આપી કે લો આ વાળી પાછી. ત્યાં ઘનશ્યામે પાછી કંઈક લીલા કરીને મીઠાઈ ભરી આપી હશે તો પહેલાં એ પાછી આપી વાળીને પાછી લઈ આવ્યા. આ રીતે ભગવાન ચરિત્રો એકની અંદર બે અને બેની અંદર ત્રણ, એકની અંદર એવી રીતે ચરિત્રોની અંદર ચરિત્ર કરતા જાય છે અને ભક્તિ માતા તો બધું જોઈને આશ્ચર્ય પામતા જાય છે. ધર્મપિતા આવ્યા અને રામપ્રતાપને પાછી વીટી પેલી વાળી આપી. પ્રેમવતીએ પૂછ્યું ફરીને સુખકારી વિહારી હરિને, તમે એક થકા ઘણા રૂપે જણાવો છો સુંદર સ્વરૂપે, સાચી વાત કરો તે અમને, એનું કારણ પૂછું છું તમને. ભક્તિ માતા કે આ તમારા ચરિત્રમાં મને કાંઈ ખબર પડતી નથી, ક્યારે શું કરો ને કેમ કરો અમારા તો કંઈ સમજ્યામાં પણ આવતું નથી ને અમારી બુદ્ધિમાં પણ આવતું નથી. આ તમે ક્યારેક બે કરો ને ક્યારેક ત્રણ કરો ને ક્યારેક પાછું શું ના અશક્ય હોય અને શક્ય કરો ને શક્ય હોય અને અશક્ય કરો, બધું ભગવાન કરે છે. આ બધા તમારા ચરિત્રોમાં અમને કંઈ ખ્યાલ આવતો નથી, આ બધું શું કરો છો એનું કારણ અમને જણાવો. મહારાજને કહે છે અનેક રૂપે તમે ધરો છો, ત્યારે બોલ્યા પ્રગટ પ્રમાણ, માતા સુણો કહું મુજ વાણ, અક્ષરપતિ પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ અમે તો ઉત્તમ. ઘનશ્યામ મહારાજ કહે છે કે માતા સાંભળો, અમે કોણ છીએ? તો કે અમે સાક્ષાત અક્ષરના પતિ કહેતા અક્ષરધામના અધિપતિ છીએ, પુરુષોત્તમ નારાયણ છીએ, પરબ્રહ્મ પુરુષોત્તમ પોતે મનુષ્યાકારે તમારે ત્યાં પ્રગટ થયા છીએ અને બાળ લીલાઓ કરીને તમને અમે સુખ આપવાને માટે તમારે અનેક સાધનાને અનેક તપસ્યાને અનેક સંકલ્પને તમારા પ્રેમને વશ થઈને અમે તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ્યા છીએ, તમારા સ્નેહ બંધાણા છીએ, માટે આજ્ઞા વિશે અમો રહીએ. તમારા સ્નેહને કારણે તમારા પ્રેમને કારણે અમે તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટી અને તમારી આજ્ઞામાં રહીએ છીએ. કરું છું માનુષી લીલા આજ, કરવા અનેકના મોક્ષ કાજ. અમે આ જે કંઈ બાળ લીલાઓ કરીએ છીએ, એક રૂપ કરીએ અને બે રૂપ કરીએ અને ક્યારેક અશક્ય અને શક્ય કરીએ અને આ બધું કરીએ છીએ, એ તો અમારી બાળ લીલાઓના વિસ્તારને માટે ને એના દ્વારા અનેક જીવાત્માઓના એ યોગમાં આવે, એનાય મોક્ષ થાય ને ભવિષ્યમાં આ લીલાઓનું કોઈ ગાન કરશે તો એને પણ સુખ થાય ને એના પણ મોક્ષ થાય. એટલા માટે મહારાજ કે અમે આવી બધી લીલાઓ કરીએ છીએ. એવું સુણીને સત્ય વચન ધર્માદિ થયા સર્વે પ્રસન્ન, ભક્તિ માતા સુવાસીની બાઈ વળી રાજી થયા મોટા ભાઈ. આ રીતે મહારાજે પોતાનું પુરુષોત્તમપણાની પ્રતીતિ ઓળખાણ માતાને ધર્મપિતાને રામપ્રતાપભાઈ સુવાસીની ભાભી આ બધાએ બેઠા છે બધાને થઈ અને બધાને થયું કે ઘનશ્યામ તો સાક્ષાત ભગવાન સ્વયં અક્ષરાધિપતિ છે, આપણને સુખ આપવાને માટે આ બધી લીલાઓ કરે છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રીહરિએ સુવર્ણની વાળી કંદોઈને આપીને તેની મીઠાઈ ખાધી એ નામે 48મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.